नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने आज अपने गणित नी अंदर स्वाध्याय पोथी एमा जोईशु। स्वाध्याय पोथी मा छे प्रकरण नंबर 12 गुणोत्तर अने प्रमाण। प्रकरण नंबर 12 छे गुणोत्तर अने प्रमाण। एमा आपणे पाठ्यपुस्तक नी अंदर भणी गया छीए, हवे आपणे स्वाध्याय पोथी मा जोईशु। एमा प्रश्न 1 छे, प्रत्येक विधान साचू बने ए रीते खाली जग्या पूरो। प्रत्येक विधान साचू बने ए रीते खाली जग्या पूरो। एमा पहलो छे 20 ए 4 ना खाली जग्या गणा छे। शु कीधु छे? 20 जे छे ए 4 ना केटला गणा करिए तो 20 थाय। तो आपणे 4 ना साथे कई संख्या गुणीशु जेथी जवाब 20 आवे? आपणने ख्याल छे के 4 साथे 4 गुण्या 5, 4 पंचा केटला थाय छे 20। तो केटला गणा आवशे? 20 ए 4 ना કેટલા ગણા છે? 5 ગણા છે। હવે 6 એ 48 નો કેટલામો ભાગ થાય? 6 જે છે આ 6 એ 48 નો ખાલી જગ્યામો ભાગ છે। આમાં શું કીધું છે કે 48 6 જે સંખ્યા છે 48 નો કેટલામો ભાગ થશે, એટલે કે 6 ના સાથે કેટલા ગુણીએ, 6 સાથે આપણે કેટલા ગુણીએ તો 48 થાય છે? તો 6 સાથે કેટલા ગુણીએ તો 48 થાય? તો 6 સાથે કેટલા ગુણીએ તો 48 થાય છે? 6 ઈઠા 48, 6 ઈઠા 48 થાય ને? તો 6 એ કેટલામાં ભાગ આવશે? એ 8મો ભાગ છે। હવે 8 અને 12 નો ગુણોત્તર ખાલી જગ્યા છે। 8 અને 12 નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો આપણે ગુણોત્તરમાં હોય છે તો શું કરીએ છીએ, જે પહેલી સંખ્યા આપી અને અંશમાં અને બીજાની નીચે આપણે છેદમાં લઈએ છીએ। હવે આને આપણે છેદ ઉડાડીએ તો 4 એ કેટલા થશે? 4 2 8 અને અહીંયા 4 તરી 12, એટલે કેટલા આવશે? 2 ના છેદમાં 3, તો એનો ગુણોત્તર કેટલો આવશે? 2/3। ગુણોત્તર કેટલો થશે? 2/3। હવે છે 15 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ નો ગુણોત્તર ખાલી જગ્યા છે। હવે 15 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો શું છે? પહેલા ગુણોત્તરમાં જોઈ લેવાના કે બંને એકમો સરખા છે, કિલોગ્રામ કિલોગ્રામ છે। જે પહેલો આપ્યો એ આપણે અંશમાં લઈએ છીએ અને બીજા નંબરમાં જે આપ્યું છે કે ક્યાં લઈએ છીએ? છેદમાં। તો આમાં કેટલું આવશે? 15/20। ભાગ ચલાવીએ તો કેટલા આવશે? 5/3, અહીંયા 5/4, 5/5 જતા રહેશે, તો કેટલા વધે? 3/4, તો આનો ગુણોત્તર કેટલો થશે? 3/4 કેટલો થશે ગુણોત્તર? 3/4। હવે આમાં આપ્યું છે કે 2/5 અને 4/10। શું છે? 2/5। આ જે બે ટપકા છે એ શેનો છે? ચિહ્ન ગુણોત્તર માટે, અને અહીંયા 4 ટપકા આપ્યા છે એ શેના માટે છે? પ્રમાણ માટે। એટલે કીધું છે કે 2/5 અને 4/10 એ શેમાં છે? પ્રમાણમાં છે, એ ખાલી જગ્યામાં છે। હવે પ્રમાણમાં છે કે શું છે તો આપણે જોઈ લઈએ, તો શું થશે? એને 2/5 છે, પ્રમાણમાં છે, તો શું આવે કે બંનેના ગુણોત્તરો જે છે એ કેવા આવવા જોઈએ? સમાન। તો આમાં 2/5 અને 4/10 છે, તો એના ગુણોત્તરો આપણે શોધીએ તો કેટલો આવશે? પહેલો છે 2/5, તો 2/5, તો 2/5 કઈ છેદ ઉડે છે? નથી ઉડતા। અને આપણે બીજો છે 4/10, છેદ ઉડે તો અહીંયા 2 ભાગ ચલાવો તો 2/2, 4, અહીંયા પણ 5/10, તો શું આવી ગયો? આનો પણ 2/5। તો શું છે? બંનેના ગુણોત્તર કેવા છે? સરખા। તો ખાલી જગ્યામાં શું આવશે કે 2/5 પ્રમાણ
4:10 એ શેમાં છે? પ્રમાણમાં છે. હવે 6:7 પ્રમાણ 18 ખાલી જગ્યા એ પ્રમાણમાં છે. શું કીધું છે કે 6:7 અને એમાં 18 ખાલી જગ્યા એ શેમાં છે? પ્રમાણમાં. તો હવે આપણે શોધવું છે એમાં, તો પ્રમાણમાં છે એ માટે શું આવશે કે બંનેના ગુણોત્તરો કેવા આવવા જોઈએ? સમાન. તો શું થશે કે 6:7 છે તો એ જ રીતે 18 નીચે ખાલી જગ્યામાં આવવા જોઈએ ને. તો શું થશે, 6 આપણે કેટલા ગુણ્યા તો 18 આવ્યા, 6 × 18 તો નીચે પણ શું થશે એ જ સંખ્યા સાથે ગુણાશે. 7 છે, 6 × 18 થશે તો નીચે પણ શું થશે, સમાન સંખ્યા વડે ગુણાકાર. 6 × 18 તો 7 × 21 તો અહીંયા કેટલા આવશે પ્રમાણમાં? 21. 6:7 પ્રમાણ 18:21 એ પ્રમાણમાં છે. હવે પ્રશ્ન 7 છે, ગુણોત્તર દર્શાવવા બંને માપના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ બંને માપના એકમો? આપણે જોયું અહીંયા છે કે ગુણોત્તર દર્શાવવા જે બંને માપ છે એના એકમો કેવા હોવા જોઈએ. આગળ જોઈએ પ્રમાણે બંનેના એકમો કેવા હોવા જોઈએ? સરખા. બંનેના એકમો કેવા હોવા જોઈએ? સરખા. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. શું છે? 8માં ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. તો કોની વ્યસ્ત સંખ્યા 1 છે? ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. વ્યસ્ત એટલે કે એનું કોઈ પણ સંખ્યાનો એવી સંખ્યા સાથે ગુણાકાર કરીએ કે જેથી જવાબ શું આવે, 1 આવે. તો 1 છે તો 1ની વ્યસ્ત શું થવાની? 1. 1ને ઉલટાઈએ ઉપર નીચે શું આવશે? 1 જ આવશે. હવે 9માં પ્રશ્ન 9માં છે, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે. કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે? આપણે વ્યસ્તમાં શું કરીએ છીએ? તો ધારો કે આપણે 2ની વ્યસ્ત શોધવી છે તો એની વ્યસ્ત શું આવશે? જે અંશ છે એ છેદમાં આવશે અને છેદ છે અંશમાં. આ 2 છે, નીચે 1 તો હોવાના ને. હવે ઉલટું થઈ જશે તો 1/2. તો આ 2 જે છે એની વ્યસ્ત શું આવશે? 1/2. અહીંયા શું કીધું છે કે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે. તો કઈ સંખ્યાની વ્યસ્ત ના મળે? તો 0. 0ની વ્યસ્ત સંખ્યા ન મળે. હવે આગળ પ્રશ્ન 10 છે, એમાં 18/30નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે. અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે જ્યાં સુધી એના ભાગ પડતા હોય ને ત્યાં સુધી આપણે એને પાડી દેવા દઈએ. એટલે 18/30 છે. હવે 18ના કેટલાય ભાગ ચલાવીશું? 18 એટલે કે 6 × 18 અને 6×5=30. તો શું આવશે અહીંયા? 6 ભાગ ચલાવે તો 3×5. તો કેટલા આવશે? 3/5. તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે કર્યું તો કેટલું આવશે? 3/5. હવે અહીંયા પ્રશ્ન 11માં છે, 8/20 બરાબર, અહીંયા ખાલી જગ્યા આપી છે અને નીચે કેટલા આપ્યા છે? 30. તો આ બંને બરાબર છે એટલે બંનેના ગુણોત્તર કેવા છે? પ્રમાણમાં છે. તો હવે અહીંયા 20 છે, અહીંયા 30 છે, તો કેટલા લાવવા પડશે? અહીંયા 20 છે, અહીંયા 30 છે, તો કેટલા લાવીશું આપણે? આમાં શું છે, ઉપર 8 છે, નીચે 20 છે અને એના સાથે 30 આવ્યા. તો 20ને અહીંયા 20 છે અને 30 છે, તો 20ના અહીંયા 30 લાવવા શું? અહીંયા પહેલાં 20ને શું કર્યું? નીચે છેદ જે છે એને શું કર્યું? 2 વડે ભાગી દીધા અને પછી એને કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. તો જોઈ લઈએ આપણે. તો આ રીતની આપણને ખાલી જગ્યા છે કે ઉપર 8/20 બરાબર, અહીંયા ખાલી જગ્યા ચોરસ છે, અહીંયા 30 છે. તો શું આવશે? અહીંયા બંને છે કેવા? બંને પ્રમાણમાં છે એટલે કે બંનેનો ગુણોત્તર કેવો આવવાનો? સરખો આવવાનો. તો અહીંયા કેટલાય ભાગ ચલાવીશું? અહીંયા આપણે 20 છે, અહીંયા 30 લાવવા છે, તો કેટલાય ભાગ ચલાવીશું? તો 20ના શું કરે અહીંયા? એના અડધા કરી દીધા.
એટલે કે અહીંયા પહેલાં બે ભાગ ચલાયો અને પછી અહીંયા કેટલાય ભાગ, બે ભાગ ચલાયો એટલે કેટલા આવશે, દસ, અને પછી એના સાથે કેટલા ગુણ્યા ત્રણ, તો કેટલા આવ્યો, ત્રીસ. તો ચલો આપણે જોઈએ કે આઠના છેદમાં વીસ છે, આઠના છેદમાં શું છે, વીસ છે. તો અહીંયા બે ભાગ ચલાવ્યો, આપણે આમાં ડાયરેક્ટ ભાગ ચલાવી દઈએ તો જો શું થશે, અહીંયા ભાગ ચલાવીએ તો ઉપર કેટલા આવે, બે, ચાર ગુણ્યા ચાર દુ આઠ, અહીંયા ચાર ગુણ્યા પાંચ, ચાર દુ આઠ, અને અહીંયા ચાર દુ આઠ, અહીંયા ચાર પંચાવીસ, ચાર ચાર જતા રહે તો એના છેદ ઉડાડીએ છીએ તો કેટલા આવે છે, બેના છેદમાં પાંચ આવે છે, બેના છેદમાં પાંચ આવે છે. અહીંયા કેટલા છે, ત્રીસ. તો આના કેટલા વડે ગુણ્યા આપણે, પાંચને ત્રીસ લાવા, છ વડે ગુણ્યા, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે, છ વડે ગુણવા પડે ને, તો નીચે છે પાંચ ગુણ્યા છ, તો કેટલા આવશે, ત્રીસ, તો ઉપર કેટલા આવ્યા, બાર. થઈ ગયા ને, શું કર્યું આપણે, પહેલાથી જોઈ લઈએ કે આઠના છેદમાં વીસ હતા એના આપણે છેદ પહેલા ઉડાડી દીધા. તો આઠે કેટલા આવે છે, ચાર દુ આઠ, અને ચાર પંચા વીસ, એમાં ચાર ચાર શું થઈ જાય છે, છેદ ઉડે છે, તો ઉપર શું વધ્યા, બે, અને નીચે પાંચ. અંશમાં આપણને આપેલા છે ત્રીસ, તો પાંચને કેટલા વડે ગુણીએ તો ત્રીસ થશે, છ વડે. તો જે સંખ્યા વડે નીચે ગુણ્યા એ જ સંખ્યા વડે શું આવશે, ઉપર પણ ગુણીશું, તો ઉપર કેટલા આવશે, બારના છેદમાં ત્રીસ, તો ખાલી જગ્યામાં શું આવે, બાર. તો અહીંયા કેટલા આવશે, બારના છેદમાં ત્રીસ. એ રીતે આ છે કે ઉપર ખાલી જગ્યા છે, નીચે અઠ્યાવીસ, બરાબર અઢારના છેદમાં એકવીસ. તો આમાં પણ એ જ રીતે આપણે ગણતરી કરી દઈએ. તો આ રીતની છે કે અહીંયા ખાલી જગ્યા આપી છે આપણને, નીચે અઠ્યાવીસ છે, એના બરાબરમાં અહીંયા અઢારના છેદમાં એકવીસ. તો આના ઉપરથી આપણે આ મેળવવાનું છે. તો શું આવશે, ચલો આમાં કોઈ છેદ ઉડેર છે તો આપણે પહેલાં જોઈ લઈએ કે છેદ ઉડેર છે. તો અઢાર અને એકવીસ, તો શું આવશે, ઉપર છ તરી અઢાર, નીચે સાત તરી એકવીસ, છ તરી અઢાર અને સાત તરી એકવીસ, ત્રણ ત્રણ જતા રહે તો એમાં કેટલા આવે છે, છના છેદમાં સાત, છના છેદમાં સાત. અહીંયા આપણે કેટલા લાવવાના છે, છેદમાં અઠ્યાવીસ, તો સાતને કેટલા વડે ગુણીએ તો અઠ્યાવીસ આવે છે, તો સાત ચોક અઠ્યાવીસ, તો ઉપર પણ કેટલા આવવા, ઉપર છ છે તો એના પણ કેટલા વડે ગુણવાના, ચાર વડે, નીચે ચાર વડે ગુણ્યા તો અંશમાં પણ ચાર વડે, તો શું આવશે, છ ચોક ચોવીસ, નીચે છેદમાં અઠ્યાવીસ, છ ચોક ચોવીસ, નીચે છેદમાં અઠ્યાવીસ. શું કર્યું આપણે, પહેલાં અઢારના એકવીસ હતા, જે અઢારના છેદમાં એકવીસ એના જે ભાગ પાડતા હતા એ ભાગ પાડી દીધા આપણે, પછી જે વધ્યા એની અંદર અહીંયા આપણે અઠ્યાવીસ લાવ્યા હતા તો કેટલા વડે ગુણ્યા, ચાર વડે, તો જેટલા વડે નીચે છેદમાં ગુણ્યા એટલા જ વડે શું આવશે, અંશમાં પણ ગુણાકાર. તો છ ચોક ચોવીસ અને અહીંયા અઠ્યાવીસ, તો અહીંયા શું આવશે, ચોવીસ, તો ખાલી જગ્યામાં શું આવે, ચોવીસ. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, ચોવીસ. હવે પ્રશ્ન બે છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં વિકલ્પો આપેલા છે એમાંથી કોઈ એક સાચો વિકલ્પ છે તો એ આપણે પસંદ કરવાનો છે અને એને લખવાનો છે. પસંદ કરવાનો એટલે કે આપણે ગમી જાય એવું નહીં, આપણે ગણતરી કરીને જે સાચો વિકલ્પ આવે એ. હવે એમાં પહેલું છે કે આઠના સાત ગણા ખાલી જગ્યા થાય. શું કીધું છે, આઠના સાત ગણા ખાલી જગ્યા થાય. આઠના સાત ગણા એટલે કે આઠના સાથે સાત ગુણો કેટલા થશે, આઠ સીતા છપ્પન, તો કેટલા આવશે, છપ્પન, કેટલો આવશે, છપ્પન. હવે ચાલીસનો પાંચમો ભાગ ખાલી જગ્યા છે, ચાલીસનો પાંચમો ભાગ કેટલો છે, પાંત્રીસ, પિસ્તાલીસ કે આઠ. અહીંયા કીધું છે ચાલીસ, તો ચાલીસમાં પાંચને એવા કેટલા વડે ગુણીશું તો ચાલીસ આવે છે, તો કેટલા વડે ગુણીશું, તો અહીંયા જવાબમાં આઠ પંચા ચાલીસ. બેતાલીસ પૈસા અને પાંત્રીસ પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે,
અહીંયા 42 પૈસા છે તો 42 નીચે 35 42 નીચે 35 કેટલા ભાગ ચાલશે 7 6 42 7 6 42 અને 7 5 35 7 7 તો કેટલો આવે 6 5 હવે આગળ છે 15 લીટર અને 20 લીટર નો ગુણોત્તર ગુણોત્તર શોધવો છે બંને એકમો પહેલા જોઈ લેવાના સરખા છે બંને એકમો કેવા છે લીટર અને લીટર છે સરખા છે તો શું આવશે અહીંયા 15 ના છેદમાં 20 શું આવશે 15 અને 20 છે તો 15 કેટલા ભાગ ચલાવીશું 5 5 તરી 15 અહીંયા 5 4 5 5 જતા રહે તો શું વધે 3 ના છેદમાં 4 તો શું આવશે 3 જેમ 4 આમાં 3 જેમ 4 હવે 5મો છે એમાં 32 રૂપિયા કીધા છે અને 16 કિલોગ્રામ 32 રૂપિયા અને 16 કિલોગ્રામ નો ગુણોત્તર ખાલી જગ્યા 2 જેમ 1 1 જેમ 2 કે ન મળે આપણે ગુણોત્તરમાં શું કીધું છે કે પહેલા શું હોવા જોઈએ એકમો એકમો સરખા હોવા જોઈએ અહીંયા તો રૂપિયા છે અને અહીંયા કિલોગ્રામ છે તો બંનેના એકમો સરખા કહેવાશે ના તો શું આવશે જવાબમાં કે આ ગુણોત્તર શું થશે આપણને ન મળે ગુણોત્તર શું થાય ન મળે ખાલી જગ્યા મીટર અને 14 મીટર નો ગુણોત્તર 3:2 છે ખાલી જગ્યા મીટર અને 14 મીટર નો ગુણોત્તર કેટલો છે 3:2 એટલે કે આપણે અહીંયા શું શોધવાનું અહીંયા નીચે 14 આપ્યા છે એનો ગુણોત્તર કેટલો કીધો છે આપણને 3:2 તો 2 ને કેટલા વડે ગુણીએ તો 14 આવે છે 2 ને આપણે 7 વડે ગુણીએ તો 14 આવે એ જ રીતે 3 ને પણ કેટલા વડે ગુણવા પડે આપણે 7 વડે તો 7 તરી 21 તો અહીંયા કેટલો આવશે 21 મીટર અને 14 મીટર નો ગુણોત્તર કેટલો થશે 3:2 તો જવાબમાં શું આવશે 21 હવે પ્રશ્ન 7 છે કે 2:3 પ્રમાણ 4:2 ખાલી જગ્યા પ્રમાણમાં છે 2:3 જે પ્રમાણ 4:1 સેમા છે પ્રમાણમાં તો 2 ના છેદમાં 3 = 4 ના છેદમાં અહીંયા શોધવાનું તો 2 ને કેટલા વડે ગુણ્યા તો 4 આયા 2 વડે એ જ રીતે 3 ને પણ કેટલા વડે ગુણવા પડશે 2 વડે તો 3 2 કેટલા થશે 6 તો અહીંયા કેટલો આવશે પ્રમાણમાં 6 હવે 5:8 નો વ્યસ્ત ગુણોત્તર ખાલી જગ્યા છે શું કીધું છે 5:8 છે એનો વ્યસ્ત ગુણોત્તર કેટલો થશે વ્યસ્ત એટલે આપણને ખબર છે કે એના જે છેદ છે છેદ અને અંશ એની સ્થાન શું થઈ જશે ઉલટી જશે તો 5 જે છે એ અંશમાં આવશે અને 8 ક્યાં છે છેદમાં તો સ્થાન ઉલટી જશે તો શું આવશે 8 ના છેદમાં 5 હવે પ્રશ્ન 9 છે ₹40 ને રામ અને શ્યામ વચ્ચે 5:3 ના પ્રમાણમાં વહેંચતા શ્યામને ખાલી જગ્યા રૂપિયા મળે શું કીધું છે કે 40 રૂપિયા છે એને રામ અને શ્યામના વચ્ચે 5:3 ના પ્રમાણમાં વહેંચતા શ્યામને ખાલી જગ્યા રૂપિયા મળે તો અહીંયા 40 રૂપિયા છે અને બંનેનું પ્રમાણ કેટલું આપી છે 5:3 એટલે એનો મતલબ શું થશે કે રામ જે છે એને 40 રૂપિયા છે એમાંથી 5મા ભાગનો જે છે એ રામે રોકાણ કર્યું છે અને 3 ભાગનું કોને કર્યું છે શ્યામે તો બંનેના કુલ ભાગ કેટલા થશે તો બંનેના કુલ ભાગ થશે 5:3 5 + 3 કુલ છે 8 તો રામનો આપણે કોનો શોધવાનો છે શ્યામ તો શ્યામના ભાગમાં કેટલા આવશે તો શ્યામનો કેટલો એને ગુણોત્તર રોક્યો છે કુલ 3 છે એને 3 પણ કુલ કેટલા છે 8 એટલે કે 8 ભાગમાંથી 3જો ભાગ એનો છે અને 40 જે ભાગ છે એના સાથે 40 રૂપિયા અહીંયા 8 કેટલા આવશે 5 5 તરી 15 તો એના કેટલા રૂપિયા આવશે 15 રૂપિયા શું આવ્યું કે 40 રૂપિયા હતા એમાં 40 રૂપિયામાંથી રામ અને શ્યામે એના વચ્ચે 5 અને 3 ના પ્રમાણમાં વહેંચ્યો છે કે 5 ભાગ જે છે એ કોને મળશે રામને અને 3 ભાગ એ શ્યામને એટલે કે 40 નો જે 5મો ભાગ છે એ રામને મળશે અને શ્યામને 3જો ભાગ
તો એ કઈ રીતે થશે, કેટલા રૂપિયા શ્યામને મળે છે? તો જે ભાગ એમને રોક્યો, જેટલા ભાગ એનો સરવાળો કરી દીધો, તો કુલ કેટલા ભાગ થયા? 8. તો એમાં શ્યામના ભાગમાં કેટલા આયા? 3/8. 3/8 એટલે કુલ 8 હતા, એમાંથી ત્રીજો ભાગ. અને એને 40 વડે જે રૂપિયા હતા એ વડે ગુણી દીધા. 8 × 5 = 40, 5 × 3 તો કેટલા આવશે? 5 × 3 = 15. તો 15. 6/80 નું અતિ સંક્ષિપ્ત રૂપ સ્વરૂપ ખાલી જગ્યા છે. 60/80 તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે કરવાનું છે. તો અતિ સંક્ષિપ્ત રૂપમાં શું કરીએ છીએ કે જે આપણે જ્યાં સુધી એના છેદ ઉડે છે ત્યાં સુધી એના આપણે શું કરીએ છીએ, છેદ ઉડાડીએ છીએ. તો અહીંયા પહેલા 0, 0, અહીંયા 6 અને 8 વધ્યા, તો અહીંયા 6 એ કેટલા ભાગ થશે? 3 × 2 = 6 અને 4 × 2 = 8. તો 2 બી જતા રહે છે, તો કેટલા આવે છે? 3/4. તો 3/4. ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય. ગુણોત્તરને શું ના હોય? ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય. શું ન હોય? ગુણોત્તરમાં અંશ તો હોવાનો, છેદ પણ હોવાનો, તો શું ના હોય? એકમ. તો ગુણોત્તરને શું ના હોય? એકમ. એકમ ક્યારે જોવાનો ગુણોત્તરમાં? કે ગુણોત્તર આપણે મેળવવો છે ત્યારે એકમની જરૂર છે. અહીંયા આ લીટર લીટર છે, એકમ છે, પણ એ આપણે ગુણોત્તર મેળવવો છે એટલે છે. હવે 3/4 પ્રમાણમાં 9/ ખાલી જગ્યા. હવે કે 3/4 છે એમાં અહીંયા ઉપર આપણને 9 આપી દીધા છે, તો 3 વડે કેટલા વડે ગુણ્યા? તો 9 આયા. 3 × 7 = 3, 3 × 3 = 9 થાય છે. તો 3 વડે આપણે નીચે 4 પણ ગુણવા પડશે, તો કેટલા આવશે? અહીંયા 3 × 3 = 9 છે, તો 4 × 3 શું થવાના? 12. તો અહીંયા કેટલા આવશે ખાલી જગ્યામાં? 12. કેટલા આવશે? 12. હવે આગળ છે પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. શું કીધું છે? કે નીચે જે પ્રશ્નો આપેલા છે એમાંથી યોગ્ય જે વિકલ્પ આવે એ પસંદ કરવાનો. જે વિકલ્પો 4 છે એમાંથી જે વિકલ્પ યોગ્ય હોય એ લઈ અને આ જે ખાના ચોરસ ખાના આપ્યા છે એમાં આપણે શું કરવાનો છે? એને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. અહીંયા એક તો પૈસા છે, અહીંયા 2 રૂપિયા છે, તો શું કરવું પડશે? બંનેને સરખા એકમમાં કરવા પડશે. તો આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય છે? 100 પૈસા. તો અહીંયા 2 રૂપિયો છે, તો 2 રૂપિયો બરાબર કેટલા થવાના? 200 પૈસા. શું જતી રહેશે? ઉપર 60 પૈસા છે. અહીંયા 6 કેટલો ભાગ ચલાવીશું? 6 × 3 = 2 છે, 3 × 2. અને નીચે ચલાવીએ તો કેટલું થશે? નીચે ચલાવીએ તો 10, 10 × 2, 10 × 2 = 20. તો 2 જાય છે, તો 3/10. 3/10, કારણ કે હવે આગળ કોઈ ગુણોત્તર એના છેદ ઉડતા નથી. તો જવાબમાં શું આવશે? ડી. તો આપણે ચોરસ કૌંસમાં શું આવશે? જવાબ ડી. હવે પ્રશ્ન 12 છે, કે પ્રશ્ન 2 છે, તો એમાં છે કે 12 પેનની કિંમત 60, તો 5 પેનની કિંમત કેટલી? અહીંયા કીધું છે આપણે કે 12 પેન છે એની કિંમત કેટલી કીધી છે આપણને? 60. તો 5ની કેટલી થશે? તો શું આવશે? હવે 5 અને 60નો ગુણાકાર અને નીચે છેદમાં 12. અહીંયા 12 ભાગ ચલાવીએ તો કેટલો થાય છે? 12 ભાગ ચલાવો તો અહીંયા 12 60 ભાગ ચલાવો તો 12 × 5 કેટલા થાય? 60 થવાના ને. તો 5 × 5 કેટલા આવશે? 25. તો 25 વાળો વિકલ્પ કેટલો છે? એ. તો અહીંયા કેટલો આવશે? એ જવાબમાં અહીંયા કેટલા આવશે? 25. હવે 7 એ 28 ખાલી જગ્યા છે. 28 ના 4 ગણા છે, એટલે કે 7 જે છે એ 28 ના શું થાય? ના 4 ગણા, એના 7 ગણા, કે એનો 7મો ભાગ, કે 4થો ભાગ?
શું કીધું છે કે જે 28 છે એટલે કે 7 જે છે 28 ના શું કહેવાય 7 એ 28 ના શું કહેવાય છે 7 જે છે 28 નો કયો ભાગ કહેવાય 28 નો ચોથો ભાગ છે 28 નો ચોથો ભાગ કરીએ તો કેટલો થાય છે 7 હવે પ્રશ્ન 5 4 છે તો એમ પ્રશ્ન કેટલો છે 4 એમાં આપી છે કે 50 ચોકલેટ પ્રિયા અને ધારા વચ્ચે 2:3 ના પ્રમાણમાં વહેંચતા પ્રિયાને ખાલી જગ્યા ચોકલેટ મળે કુલ ચોકલેટ કેટલી કીધી છે 50 અને પ્રિયા અને ધારા વચ્ચે કેટલા પ્રમાણમાં વહેંચવાની છે 2:3 એટલે કે કુલ ભાગ કેટલા થશે પહેલા આપણે કુલ જોઈ લઈએ તો 2 + 3 કેટલા થવાના 5 કુલ ભાગ માટે શું કે બંને જે ભાગનું રોકાણ કર્યું એ બંનેનું શું થશે સરવાળો તો 2:3 છે તો 2 + 3 બરાબર કેટલા આવે 5 તો 2 + 3 બરાબર 5 અને કુલ ભાગ 5 છે તો પ્રિયાને કેટલો ભાગ મળે છે કે 2 તો પ્રિયા માટે શું આવશે કે ઉપર 2 ના છેદમાં 5 કેટલા રૂપિયા વેચવાના છે ચોકલેટો વેચવાની છે 50 તો અહીંયા 5 કેટલા આવશે 10 તો 10 × 2 = 20 જવાબ શું આવશે 20 અહીંયા વિકલ્પમાં શું આવશે બી આમાં શું આવશે વિકલ્પમાં આમાં બી આવશે હવે 3:4 અને ખાલી જગ્યાના સમાન ગુણોત્તર છે 3:4 છે અને અહીંયા જે વિકલ્પો આપ્યા છે એ શું છે સમાન હવે 9:16 તો 9:16 છે તો બંનેમાં છેદ ઉડાડો તો કેટલા ઉડે ઉડે કઈ અહીંયા શું થશે 3 × 9 અને 4 × 16 બંનેના કઈ છેદ ઉડતા નથી હવે 4:3 અહીંયા તો 3:4 આપે છે તો આ બી વિકલ્પ નહીં આવે અહીંયા 9:12 છે શું થશે 3 × 9 અને 4 × 12 તો શું આવશે 9:12 અને આગળનો ગુણોત્તર છે એ આવશે તો એ જોઈએ તો 16:20 છે તો અહીંયા 4 × 16 અને 4 × 25 તો અહીંયા કયો ગુણોત્તર આવશે સરખો 9:12 તો 5મો છે એમાં કયો જવાબ આવશે સી હવે પ્રશ્ન 6 છે કે 3:7 પ્રમાણ 21 ખાલી જગ્યા હવે 3ના કેટલા વડે ગુણ્યા તો 21 આયા 3 × 7 = 21 તો 7ને પણ એટલા વડે ગુણવાના કે 3 ના છેદમાં 7 છે અને અહીંયા 21 છે તો 3ને કેટલા વડે ગુણ્યા 7 વડે તો 7ને પણ 7 વડે તો 49 = 49 તો કયો વિકલ્પ આવશે અહીંયા ડી અહીંયા શું આવશે 49 અને વિકલ્પમાં શું આવશે ડી હવે 7મો છે કે 42 એ 6 ના ખાલી જગ્યા ગણા છે કે 42 એ 6 ના કેટલા ગણા થાય તો 6 વડે કેટલા ગુણીએ તો 42 થાય છે 36 ના 7 તો શું આવશે 7 × 6 = 42 તો 7 શું આવશે વિકલ્પમાં બી હવે પ્રશ્ન 8 છે કે 5:3 ના પ્રમાણમાં એક્સ એટલે કે કોઈ રૂપિયા એક્સ છે એ મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને 50 મળે તો કનુને ખાલી જગ્યા મળે શું કીધું છે કે 5:3 છે એના પ્રમાણમાં કોઈ એક્સ રૂપિયા છે કોઈ રૂપિયા અહીંયા આપણે ધારી લીધા છે કે એક્સ રૂપિયા છે તો મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને કેટલા મળે છે 50 તો કનુને કેટલા મળે તો શું આવશે આપણે કુલ કનુને કેટલા મળશે એ આપણે શોધવાના છે તો શોધી લઈએ તો અહીંયા છે પ્રશ્નમાં કે 5:3 ના પ્રમાણમાં કોઈ એક્સ રૂપિયા છે મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને કેટલા રૂપિયા મળે છે 50 તો કનુને કેટલા રૂપિયા મળે તો પહેલા આપણે કુલ કેટલા રૂપિયા છે એ શોધીએ કોના કોના પરથી શોધીશું આપણે મનુ તો અહીંયા આપણે કુલ ભાગ કેટલો છે તો કુલ અહીંયા 5:3 છે તો શું થવાનું 5 + 3 એટલે કુલ ભાગ કેટલો આવશે 8 તો મનુને જે ભાગ મળે છે કેટલા મળશે મનુને મળતો ભાગ બરાબર મનુએ કેટલા રોકાણ કર્યું છે અહીંયા મનુનું તો મનુનું રોકાણ કેટલું છે 5મો ભાગ તો 5 ના છેદમાં 8
અને મળતો ભાગ કેટલો થશે? 5/8. અને મનુને મળેલ રૂપિયા કેટલા છે? 50. તો 50 રૂપિયા એ શેના ઉપરથી આવ્યા? તો 5/8 એ કોના ઉપરથી મળશે? 1 રૂપિયા. કે 1 નો એટલો ભાગ હશે 5/8, એટલા બરાબર આવે 50. તો આપણે 1 ની કિંમત શોધવી છે. તો આ જે છે 8 છેદમાં છે, આ બાજુ અંશમાં જતા રહેશે, 50/8 નીચે 5. 5 અહીંયા ભાગ ચલાવીએ તો 10 × 5 = 50. તો x બરાબર કેટલા રૂપિયા આવ્યા? 10 × 8 એટલે કેટલા આવશે? 80. તો રૂપિયા, કુલ રૂપિયા કેટલા મળે આપણને? કુલ રૂપિયા બરાબર કેટલા આવ્યા? 80. તો હવે કનુને કેટલો ભાગ મળશે? તો શું આવશે? કનુને મળતા રૂપિયા, પેલા કનુને મળતા જે રૂપિયા છે એમાં કનુનો ભાગ કેટલો છે? 3/8 રૂપિયા થયા 80. તો અહીંયા 80 એ ભાગ ચલાયો 10, તો 3 × 10 તો કેટલા રૂપિયા આવશે? કનુને 30 રૂપિયા મળશે. કનુને કેટલા રૂપિયા મળશે? 30 રૂપિયા મળશે. તો કનુને કેટલા રૂપિયા મળશે? 30. વિકલ્પ કયો આવશે? બી. કયો વિકલ્પ આવે? બી. હવે પ્રશ્ન 4 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. હવે આજના તમારા હોમવર્કમાં છે આ ખરા ખોટા. આજના તમારા હોમવર્કમાં તમારે આ ખરા ખોટા કરવાના છે. સાચા કયા આવે, ખોટા કયા આવે એ તમારે ગણતરી આધારે. અને આજનું બીજું હોમવર્ક છે કે જે પણ અમે સ્વાધ્યાય પોથીમાં પૂરાયું એ દરેકે તમારે પોતાની સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો આજનું હોમવર્ક તમારું શું આવશે? પ્રશ્ન 4 જે છે, ખરા કે ખોટા કરો. અને આ બધા જે છે વિકલ્પો, એ વિકલ્પો છે. આગળના બે પ્રશ્નો છે એ દરેકે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે.